નમસ્કાર દોસ્તો તો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટની તારીખ આપણે જોઈશું રિઝલ્ટની તારીખ અંગેનો ગુજરાત સમાચારનો આર્ટિકલ પણ આપણે જોઈશું આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર આવતા મહિનામાં ચૂંટણી છે માટે રિઝલ્ટ સારું આવશે અથવા તો દોસ્તો વધારે ગ્રેસિંગ માર્ક મળશે તો આ બધી માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમારે પૂરેપૂરો અંત સુધી જોવાનો છે વિડીયોને લાઈક કરવાનો છે અને વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ દોસ્તો રિઝલ્ટની તારીખ આપણે જોઈશું એ ઉપરાંત રિઝલ્ટ અંગેનો જે ન્યૂઝ આર્ટિકલ છે એને પણ આપણે આપણે જોઈશું અને ગ્રેસિંગ વિશે પણ પણ વાત કરીશું એ પહેલા તમારે રિઝલ્ટ અંગેની કોઈ લેટેસ્ટ અપડેટ ડેલી તમારા મોબાઈલમાં મેળવવી હોય અથવા તો જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમારા મોબાઈલમાં માત્ર પાંચ સેકન્ડમાં તમારે રિઝલ્ટ જોવું હોય અને રિઝલ્ટના નામ ઉપરથી જોવું હોય તો તમે કેવી રીતે જોઈ શકો એના વિશે આપણે વાત કરીએ તો રિઝલ્ટ અંગેની ડેલી કોઈ નવી અપડેટ મેળવવી હોય અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે રિઝલ્ટ જોવું હોય તો એના માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી તેના પર ક્લિક કરીને તમે તમારા મોબાઈલમાં બધી અપડેટ મેળવી શકો છો અને દોસ્તો જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટ પણ જોઈ શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ અંગેની જે વેબસાઇટ છે માય જીકે ગુરુ ડોટ ઇન એ વેબસાઇટ ઓપન થઈ જશે દોસ્તો આ વેબસાઇટમાંથી તમે ડેઈલી બધી અપડેટ મેળવી શકો છો અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે રિઝલ્ટ પણ જો જોઈ શકો છો આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે પેલું બોક્સ છે એસટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસના વિદ્યાર્થીએ ધોરણ દસ વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે એસટીડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ બાર સાયન્સ આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીએ ધોરણ બારના બોક્સ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો અહીંથી તમે રિઝલ્ટ સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ જોઈ શકશો એના વિશે પણ આપણે વાત કરીશું જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ માટે માટે એસટી ટેનવાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એસટીડી ટેન રિઝલ્ટ બે હજાર ચોવીસનું એક બોક્સ જોવા મળશે ત્યાં દોસ્તો નીચે લખેલું છે એસટીડી ટેન રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ માત્ર પાંચ સેકન્ડમાં તમારા રિઝલ્ટને તમે જોઈ શકો છો જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનું એક બોક્સ આવશે એન્ટર કરશો અને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટેન રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપી છે જો તમારે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો અહીંયા તમારે ક્લિક કરીને રિઝલ્ટ તમારે જોઈ શકો છો અને હા દોસ્તો રિઝલ્ટને નામ ઉપરથી કેવી રીતે જવું એનો એક ડેડિકેટેડ વિડીયો તમને બનાવી દઈશ ઉદાહરણ સાથે ચાર પાંચ વિદ્યાર્થીના રિઝલ્ટ જોઈને પણ તમને એમાં બતાવીશ કે કેવી રીતે રિઝલ્ટ તમારે જવું બરાબર તો આવી રીતે તમે રિઝલ્ટને ડબલ્યુ 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 ડોટ જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી જોઈ શકો છો અહીંયા દોસ્તો કાઉન્સમાં લખેલું છે કે એપ્રિલના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થશે તો અહીંયા તમારે કાઉન્સમાંથી ડેલી તમારે અપડેટ મેળવવી હોય રિઝલ્ટ અંગેની તો અહીંથી તમે મેળવી પણ શકો છો હવે દોસ્તો આપણે રિઝલ્ટની તારીખ અંગેનો ગુજરાત સમાચારનો એક લેટેસ્ટ આર્ટિકલ છે અને આપણે જોઈ લઈએ ન્યૂઝ આર્ટિકલ ને તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો દોસ્તો નીચે લખેલું છે ધોરણ દસ અને ધોરણ બારના ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર બોર્ડ નું રિઝલ્ટ એક મહિનો જાહેર થશે દોસ્તો સોશિયલ એવું ફરી રહ્યું છે કે એપ્રિલ અથવા તો ધોરણ રિઝલ્ટ જાહેર થશે દોસ્તો બની શકે કે આ તારીખે રિઝલ્ટ જાહેર થઈ જાય કેમ કે ગયા વર્ષે ધોરણ દસનું નું બોર્ડ નું રિઝલ્ટ છે એ દોસ્તો મે મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં જાહેર થયું હતું તો દોસ્તો બની શકે કે એક મહિનો વહેલું એટલે કે એપ્રિલ મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં જાહેર થાય એટલે બની શકે કે અઢાર તારીખે અથવા તો વીસ તારીખે રિઝલ્ટ જાહેર થઈ પણ શકે પણ દોસ્તો હજી સુધી કોઈ ફિક્સ તારીખ જાહેર નથી થઈ ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર આ વર્ષે ચૂંટણી છે તો રિઝલ્ટ સારું આવશે અથવા તો વધારે ગ્રેસિંગ માર્ક્સ મળશે તો દોસ્તો ચૂંટણી હોય એટલે રિઝલ્ટ વધારે સારું આવે અથવા તો ગ્રેસિંગ માર્ક્સ વધારે મળે એવું કોઈ જરૂરી નથી ગ્રેસિંગ માર્ક્સ વધારે ક્યારે મળે ગ્રેસિંગ માર્ક્સ કોને કોને વધારે મળે એના વિશેનો એક સ્પેશિયલ વિડીયો મેં તમને ઓલરેડી બનાવીને મૂકી દીધેલો છે એ વિડીયો તમે જોઈ લો એટલે તમને સમજાઈ જશે તમે જાતે પણ કેલ્ક્યુલેશન કરી શકશો કે ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળી શકે છે અને કોને વધારે મળે ક્યારે વધારે મળે એના વિશે પણ આપણે ડિટેલમાં ઉદાહરણ સાથે તમને સમજાવીને કીધેલું છે માટે એ વિડીયો તમે જોઈ લેજો પણ હા દોસ્તો એક વસ્તુ તમને કહી દો કે ગ્રેસિંગ માર્ક્સ છે એ દોસ્તો મળશે પણ કેટલા મળશે વધારે મળશે એના વિશે આપણે દોસ્તો ડિટેલમાં તમારે જાણવું હોય તો એ વિડીયો તમે જોઈ લેજો તો દોસ્તો રિઝલ્ટ અંગેની જે લેટેસ્ટ માહિતી છે તમને મે આપી દીધી છે છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા એવા પરિણામ લાવો ખૂબ સારા એવા ટકા લાવો એવી શુભેચ્છા સાથે આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ